તો પહેલી સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભાજપ પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે, જેને લઈને આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ જિલ્લા શહેર અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભાજપની બેઠક બાદ ગાંધીનગરમાં સદસ્યતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 સપ્ટેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સદસ્ય બનાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે. ગુજરાત ભાજપમાં છેલ્લે 2020માં ભાજપે સદસ્યતા અભિયાન ચલાવ્યું હતું, જેમાં ગુજરાતમાં ભાજપે 1,13,67,503 સદસ્યો નોંધ્યા હતા. ત્યારે હવે ગત વર્ષનો રેકોર્ડ તોડવામાં આવશે, આ માટે ખાસ ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો છે. આજરોજ ગાંધીનગર ટાઉન હોલ ખાતે પ્રદેશ અધ્યક્ષશ્રી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં સદસ્યતા અભિયાન અંગેની બેઠક રાખવામાં આવેલી છે, જેની અંદર રાધામોહન અગ્રવાલજી, કેન્દ્રીય મહામંત્રીશ્રી તેમજ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. અને આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન 1 તારીખથી શરૂ થવાનું છે, એ 1 તારીખના સદસ્યતા અભિયાન અંતર્ગત આજે જિલ્લા મહાનગરના પ્રમુખશ્રીઓ તેમજ પ્રભારીશ્રીઓ અને સદસ્યતા અભિયાન અંતર્ગત જે લોકોને જવાબદારી સોંપવામાં આવી છે તેના જ ઇન્ચાર્જશ્રીઓ અને સહ ઇન્ચાર્જશ્રીઓની બેઠક રાખવામાં આવેલી છે. આ સદસ્યતા અભિયાન અંતર્ગત 1 તારીખ સુધીમાં ગુજરાતની અંદર અત્યારે આ પ્રદેશ લેવલની બેઠક છે, ત્યારબાદ જિલ્લા અને મહાનગર લેવલે બેઠક થશે, એ 25મી તારીખ પહેલાં પૂર્ણ કરવામાં આવશે અને 25મી બાદ મંડળ કક્ષાએ બેઠક થશે અને 31 તારીખે બૂથ કક્ષાની બેઠક થશે અને ત્યારબાદ 1 તારીખે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, ભારતના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને પ્રથમ સભ્ય બનાવી અને સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. ભારતીય જનતા પાર્ટીનું છેલ્લું સદસ્યતા અભિયાન 2020માં થયેલું, જેમાં ગુજરાતમાં 1,13,00,000 જેટલા પ્રાથમિક સભ્યો હતા, 1,40,000 જેટલા સક્રિય સભ્યો હતા. અને આ સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાતની અંદર પણ આ વખતે ગત વખતના ટાર્ગેટથી વધુ સભ્યો થાય તે માટેનો પૂરતો પ્રયત્ન કરવામાં આવશે અને એ માટે આજની આ બેઠકમાં વિશેષ સૂચના આપવામાં આવશે અને વિશેષ એના માટે જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવશે. આખા ગુજરાતમાં જે ગઈ વખતનો ટાર્ગેટ છે તેના કરતાં પણ વધુ સદસ્યો થાય એ અંગે ભારતીય જનતા પાર્ટીનું આયોજન છે. અને કેન્દ્રમાં પણ જે આખા એ સમગ્ર ભારતમાં ગત વખતે જે સભ્યો હતા એના કરતાં પણ વધુ સભ્યો થાય, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ અત્યારે વિશ્વની સૌથી મોટી એ રાજકીય પાર્ટી છે જેના સદસ્યો સૌથી વધારે છે કોઈપણ વિશ્વની પાર્ટી કરતાં.